तेजस्विनावधीतमस्तु मिद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम् सदाशिव श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं पादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पाताय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यै योगिनः यस्यान्तं न विदुःसुरा सुरगणाः देवाय तस्मै तो अजी अपने त्रिजुर्गे पूर्व प्रयोगिता चौथा अध्याय में प्रवेश करे त्यारे एवं कहवाय छे कि दरेक अध्याय एक महात्म्य होय छे कि दरेक अध्याय अध्ययन थी शुं प्राप्त थाय छे तो अपने अध्याय श्लोक अध्ययन करे ए पहेला चौथा अध्याय महात्म्य जे शिवजी माँ भगवती पार्वती ने कही रहा है तो ये टूकान में पहला सांभी आप चौथा अध्याय प्रारंभ कर। तो भगवान कहे छे कि हे पार्वती हमें हूँ तुमने चौथा अध्याय महात्म्य कहूँ छू तो तुम सांभ। भागीरथी किनारे वाराणसी नाम की एक नगरी है त्या विश्वनाथ जी मंदिर में भरत नामना एक योगनिष्ठ महात्मा रहता था। दररोज आत्मचिंतन में तत्पर थी आदरपूर्वक गीता चौथा अध्याय पाठ करता था। ए पाठ से अंतकरण एटलू शुद्ध थी गयु कि हमें बधा प्रकार मन थी मुक्त थी गया। ठंडी गर्मी मान अपमान ए बदा थी मुक्त थी गया। हमें आ तपस्वी महात्मा ने एक वक्त गामना भागोमां रहेला देवोना दर्शन करवानी इच्छा थी अने भ्रमण करवा नगरनी बहार निकली गया। त्यां एमणे थाकी गया हशे एटला माटे एमणे बे बोरडी उभी लीधी। बोरडीनुं झाड ए त्यां विश्राम करवा बेठा। एक थळीए माथું ટેક્યું અને બીજે બોરડીના થળે પગ ટેકવ્યા અને થોડી વાર વિશ્રામ કરીને ત્યાંથી એ જતા રહ્યા। એ પછી આ બંને બોડી છે પાંચ છ દિવસમાં સુંદરથી સુકાઈ ગઈ અને પાંદડી અને ડાળખાઓ પણ ખતમ થઈ ગયા અને આ બંને બોડીઓ કે બ્રાહ્મણના પવિત્ર કુળમાં બે કન્યા બનીને જન્મી। બંને કન્યાઓ 7 વર્ષની થઈ અને એ વખતે
દૂરથી એમણે ભ્રમણ કરતા પેલા ભરત મુનિ શ્રેષ્ઠ જે હતા એમના દર્શન થયા. એકદમ મને દોડી એમના ચરણોમાં પડી ગઈ અને કહ્યું કે મુનિવર્ય, આપની કૃપાથી અમારા બંનેનો ઉદ્ધાર થયો છે. અમે બંને બોરડીની યોનિમાં હતા અને એ તજીને માનસોએ પ્રાપ્ત કર્યું છે. મુનિને પણ વિસ્મય થયો. એને કહ્યું કે મેં તો તમને ક્યારે મુક્ત કર્યા હું યાદ નથી, અને તમે કેમ રીતે બોર્ડના રૂપે અવતરી હતી આ બધું જો તમે જાણતા હોય તો હું જાણવા માટે ઈચ્છું છું. ત્યારે એને કહ્યું કે મુનિ, ગોદાવરી નગરીના કિનારે છિન્નબાપ નામે ઉત્તમ તીર્થ છે. એ તીર્થ બહુ પુણ્ય આપનારું છે, એને અત્યંત પવિત્ર તીર્થ ગણવામાં આવે છે. એ તીર્થ સ્થાને સત્યતપા નામના એક તપસ્વી કઠોર તપ કરતા હતા. ગ્રીષ્મ ઋતુમાં એ પ્રજ્વલિત અગ્નિની વચ્ચે બેસતા, વર્ષા ઋતુમાં વરસાદની જે પાણીમાં પોતાના મસ્તકને ભીનો કરી રાખતા હતા, શિયાળામાં ઠંડીમાં ઠંડીને એટલે પાણીમાં ઠંડા પણ એમાં ઉભા રહેતા કે શરીરની રૂવાટી પણ ઉમેરી જાય, આવું ઘોર તપ કરી રહ્યા હતા. ત્યારે અંતર અને બાહ્ય બંનેથી શુદ્ધ હતા. હવે આવું તપને જોઈને હંમેશા ઇન્દ્રને એમ જ થાય કે મારું ઇન્દ્રાસન લઈ લેશે. એટલે ઇન્દ્રને થયું કે અમારું ઇન્દ્રાસન લઈ લેશે, કારણ કે આ તપસ્વી એટલા હતા કે બ્રહ્માજી પોતે પણ એમની સાથે સત્સંગ કરવા આવતા, અને એમને તપસ્વી બંને આ સત્ય તપા નામના તપસ્વી અને બ્રહ્માજી પણ તપ સાથે સત્સંગ કરતા અને પાછા તપ પણ કરતા. એનું તપ પર તો વૃદ્ધિ પામતું હતું. એટલે ઇન્દ્રએ બે અપ્સરાઓને કહ્યું કે તમે જાઓ અને મુનિના તપમાં વિઘ્ન નાખો. એ અમે બંને બહેનો હતી, અમારી સાથે કેટલી બધી બીજી પણ સ્રાવી અને અમે એવું તપ કર્યું એ જે તપસ્વી તપ કર્યા હતા એમની પાસે નૃત્ય કર્યું અને એમને પ્રલોભન આપવા માટે ખૂબ પ્રયત્ન કર્યો. પણ ઋષિ તપ વિચલિત તો ન થયા, પણ એમને અમને બંનેને શ્રાપ આપ્યો અને અમારા પર પાણી છાંટીને કહ્યું કે તમે જાઓ ગંગાના કિનારે તમે બોડી બનો. એટલે અમે સાંભળીને ખૂબ વિનય કર્યો કે ઋષિ અમારો કોઈ વાંક નથી, અમે તો નિમિત્ત છીએ, અમને તો ઇન્દ્ર મોકલ્યા છે, અમે કંઈ કશું કર્યું નથી. ત્યારે એમણે અમને કહ્યું હતું કે જ્યારે તમારા શ્રાપનો ઉદ્ધાર ત્યારે થશે કે જ્યારે ભરત મુનિ તમારી પાસે આવશે અને જો તો અત્યારે પાઠ કરશે તમારી મુક્તિ થશે. એટલે આપે ત્યારે ત્યાં આવેલા અને અમને આ ચોથા અત્યારે પુણ્યને લીધે અમે આમાંથી મુક્ત થયા ગોળીની યોનિમાં. પણ અમને ઋષિ કહ્યું હતું કે તમને તમારા પૂર્વજન્મની યાદી રહેશે. એટલે અમને યાદી છે કે અમે પૂર્વજન્મમાં ગોળી હતા અને અત્યારે બ્રાહ્મણ કન્યા બન્યા છીએ. એટલે આમ ચોથા દેના પાઠથી માત્ર શાપમાંથી જ નહીં પણ ભયાનક સંસારમાંથી પણ મુક્તિ અપાવનારો આ ચોથો અધ્યાય છે. અને આમ ભગવાન બોલ્યા કે શિવજી, ભગવાન એટલે શિવજી, બંનેના આ પ્રમાણે કહેવાથી મુનિ ખૂબ પ્રસન્ન થયા, એમની પૂજા સ્વીકારી અને વિદાય થઈને તેઓ ચાલ્યા ગયા. કન્યાઓ પણ આદર સાથે દરરોજ ગીતાના ચોથા અધ્યાયનો પાઠ કરવા લાગી. આમ દરેક અધ્યાયનો પોતાનું એક આગવું મહાત્મય છે એ આપણે દરેક અધ્યાયના પ્રારંભમાં વાંચીએ છીએ. હવે આપણે આવી ચોથા અધ્યાયના પહેલા શ્લોક પર ચોથા અધ્યાયનો પહેલો શ્લોક જોઈશું. અથ ચતુર્થો અધ્યાય, અથ ચતુર્થો અધ્યાય. શ્રી ભગવાન વાચ, ભગવાન વાચ. ઇમં વિવસ્વતે યોગમ, ઇમં વિવસ્વતે યોગમ. પ્રોક્તવાન અવ્યયમ, પ્રોક્તવાન અવ્યયમ. વિવસ્વાન મન વિપ્રાહ, વિપ્રાહ. મનોરિક્ષ્વાક વિબ્રવી, રિક્ષ્વાક વિબ્રવી. એટલે કે છે આપણે શંકર ભાષ્યને વાંચીએ પણ એને આધારે આપણે અધ્યયન દર વખતે કરીએ છીએ એ પ્રમાણે અહીંયા શંકરાચાર્ય
कहते कि श्री भगवान उवाच। अब तो जो ये तो भगवान ने कहवानी जरूर नहीं, केम कारण के बे अध्याय में बीजो तीजो अध्याय बे अध्याय अंदर ज्ञान निष्ठा लक्षण ससन्यास एटले के ईष्णा त्रेत्याग संन्यास एटले के त्रय प्रकार की ईष्णा माती इच्छा माती जय मुक्त थे तो ज्ञान में निष्ठा प्राप्त था। ज्ञान निष्ठा एक योग है, योग एटले जोड़ू दसमा साथ जोड़े पोते माने दसमा नहीं पची कोई ज्ञान आपे व्यक्ति ત્યારે ખબર પડે છે કે હું દસમું છું। આ પ્રકારના જ્ઞાનમાં નિષ્ઠતા માટે જે પોતે બ્રહ્મ જ છે, પૂર્ણ જ છે, અકર્તા જ છે, અને છતાં પોતાને જીવ માને છે, અને પછી શોકમાં ગરકાવ થઈ જાય છે, અર્જુન બધા શસ્ત્રો છોડી દે છે, અને એના માટે ભગવાન એને કહે છે કે તું ખરેખર કોણ છે। બીજા અધ્યાયના પ્રારંભમાં 11માં શ્લોકથી ભગવાને આ જ્ઞાન નિષ્ઠાની વાત કરી, અને એની સાથે પણ એના માટે શું જોઈએ, સસન્યાસ એટલે કે કેષ્ણા ત્રય ત્યાગ, લોકેષ્ણા વિત્તેષ્ણા બરોબર ને પુત્રેષ્ણા, બધા પ્રકારની ઈચ્છામાંથી, ઈચ્છા એટલે કે આશક્તિમાંથી મુક્તિ આ યોગ છે, અને એના માટે કર્મયોગ એક ઉપાય છે। ત્રીજા અધ્યાયમાં જ્ઞાનની પણ ઘણી જગ્યાએ વાત કરી ભગવાને, અને કર્મયોગ ઉપાય, કર્મયોગ એટલે ભક્તિ, અને બધું જ આવી જાય એની વાત કરી દીધી। એટલે આમ તો આ અધ્યાય પૂરો સમાજ પૂરો થઈ જાય છે, અને મનુ મહારાજના કહેવા પ્રમાણે મનુસ્મૃતિમાં કહે છે, ના પૃષ્ઠે કસ્યચિત દુર્યા, જો કોઈ પૂછે નહીં તો ખરેખર ક્યારેય સામેથી કહેવું જોઈએ નહીં। અને આપણે હમણાં જ વાંચ્યું કે શ્રી ભગવાન ભગવાને સામેથી અર્જુનને આ જ્ઞાનની વાત કરે છે, એટલે આમ કહેવાની જરૂર શું છે, કારણ કે ભગવાને તો બીજા અને ત્રીજા અધ્યાયમાં બધું જ વેદનો જે વેદાર્થ છે, જે મનુષ્યના જીવનનો જે પુરુષાર્થ છે, મનુષ્ય જે જીવનમાં ઝંખી રહ્યો છે એ શું છે, પૂર્ણ બનવા માટે એની દરેક જપના, એના દરેક કાર્ય, એનું દરેક ઈચ્છા એના માટે છે, અને એની વાત તો ભગવાને બીજા ને ત્રીજા અધ્યાયમાં કરી દીધી છે। અને આમ તો ન પૂછવાથી સામેથી કોઈને કહેવું જોઈએ નહીં, પણ હનુમાનરાજ આગળ કહે છે કે કોણ કહી શકે, કોણ શિષ્યને ગુરુ, ગુરુ છે એ શિષ્યને કહી શકે, કારણ કે અર્જુને કહ્યું છે કે શું, શિષ્ય તેમ સાધુમાં તમ પ્રજ્ઞા, એટલે શિષ્યત્વ જેને સ્વીકાર્યું હોય એને કહેવું જોઈએ, કારણ કે એને શ્રદ્ધા એને કહેવું જોઈએ। અને બીજું કોઈ એકદમ મુશ્કેલીમાં છે અને આપણે જોઈએ છીએ કે આ વ્યક્તિ જો મને નહીં કહું તો એની ખૂબ જ નુકસાન થશે એવું જ્યારે લાગે ત્યારે એ પૂછે કે ન પૂછે પણ આપણે કહેવું જોઈએ। જેમ કે અહીંયા ગટર સાફ કરતા હોય, ખાડો ખોદ્યો હોય અને લખવાનું બોર્ડ ક્યાંક નીકળી ગયું પવનના લીધે, અને ખાડો છે, સામેથી ગાડી આવી રહી છે, અને આપણે જો ન કહીએ તો એને નુકસાન થવાનું છે, તો આપણે કેવું પડે કે ભાઈ ઉભો રે જો જરાક આગળ જઈશ તો તારી ગાડીને અને અંદર બેઠેલા બધાને નુકસાન થશે, તો એ પૂછીએ કે ન પૂછે આપણે એને નુકસાન થવાનું છે તો આપણે કેવું પડે, પણ એ સિવાય સામેથી કેવું જોઈએ નહીં। પણ છતાં ભગવાન કહે છે, કેમ કહે છે, કારણ કે ભગવાન એટલા માટે કહે છે કે મેં તને જે અત્યારે જ્ઞાન નિષ્ઠા લક્ષણ જે યોગની વાત કરી, એ આ જ્ઞાન એ મારું પોતાનું નથી, આ કૃત્રિમ નથી, અત્યારે હું તને આ મહાભારતના યુદ્ધના રણ મેદાનમાં કુરુક્ષેત્રમાં કહું છું એવું નથી, આ જ્ઞાન કેટલું મહાન છે। એટલે ભગવાન વંશ કથન સ્તોતી વંશનું કથન કરીને એની મહત્તા બતાવે છે,
દરેક વ્યક્તિના મનમાં એવું હોય છે મને શ્રેષ્ઠ વસ્તુ મળે. ઘણી વખત સાંભળવા પણ કોણ જાય છે, આટલી મોટી વ્યક્તિ સાંભળી છે તો આપણે પણ જઈએ, એટલે એની મહત્તા સમજાય એવું દરેકને ગમતું હોય છે. અને ભગવાન પણ આ જ્ઞાનની મહત્તા બતાવતા કહે છે કે ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ ઇમમ ઇમમ એટલે આ આ એટલે કયો કે મેં જે આમ તો સામે આ એ શું છે સર્વનામ છે. એટલે આ તમે અચાનક આ શબ્દ વાપરો એટલે શું, પેલો છે ને આમાં તો પેલો એટલે શું, હું તમને એકદમ કહું પેલો આવો છે એટલે આ પેલો કોણ, પણ મારા મનમાં છે કે આ દેવદત્ત એ સરસ વ્યક્તિ છે, પણ પેલો કહું ત્યારે મારા મનમાં સ્પષ્ટ છે. એ જ રીતે અહીંયા ઇમમ એટલે આ આ એટલે કે પહેલા બે બીજાને ત્રીજા અધ્યાયમાં જે મેં યોગ એ વ્યક્તિ જે જ્ઞાન નિષ્ઠા લક્ષણ અને એના ઉપાયરૂપ કર્મયોગ એ બંનેની અન્ય સમાવેશ છે. ઇમમ યોગમ જો ઇમમ પછી યોગ પછી શું છે વિવસ્વતે, આ જે યોગ છે એ વિવસ્વતે એટલે કોને, આદિત્યાય સ્વર્ગાદવ આદિત્યને જે સ્વર્ગના પ્રારંભમાં મેં એમને કહ્યું. એટલે આ સામાન્ય વસ્તુ નથી, આ તો સ્વર્ગ ત્યારે આ સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યારે આદિત્યને સૂર્યનારાયણ એને વિવસ્વતે એનું વિવસ્વાન એવું પણ નામ છે. અને કઠોપનિષદમાં યમરાજાને પણ વિવસ્વતાય એટલે સૂર્યપુત્ર છે ને યમરાજા એ પણ બ્રહ્મજ્ઞાની છે એને પણ ત્યાં કહેવામાં આવે છે વિવસ્વતાય બ્રહ્મવિદ્યાચાર્યાય નચિકેતસે ચ. કઠોપનિષદના ભાષ્યના પ્રારંભમાં ભગવાન વાત કરે છે. અહીંયા કહે છે ભગવાન કે આ યોગ છે એ મેં વિવસ્વાન વિવસ્વતને કહ્યો એટલે કે સૂર્યનારાયણને કહ્યો પ્રોક્તવાન મેં જ કહ્યો, અહમ ભગવાન કહે છે મેં કહ્યો. અચ્છા સુકામ ભાઈ કહો તમે કંઈક પૂજા ખ્યાતિ એ કંઈક મેળવવા માટે કરીએ, હું સામેથી કોઈને કહું એટલે મને પૂજા મળે ખ્યાતિ મળે કીર્તિ મળે એના માટે એ તો કોને કહેવું પડે, પૂજા ખ્યાતિ માટે જો કહેવાનું હોય તો જે કૃતાર્થ નથી તે, પણ ભગવાન તો કૃતાર્થ છે. ત્રીજા અંતે મેં કીધું ને કે નમે પાર્થાસ્તી કરતા આમ ત્રીજું લોકે સુખી છે ને મારે કંઈ મેળવવાનું નાન વાપતમ અવાપ્તવ્યમ મારે કંઈ જ મેળવવાનું નથી, એટલે ભગવાન તો કૃતાર્થ છે કે મેળવવાનું નથી, એટલે છતાંય એમણે આ યોગ વિવસ્વાને કહ્યું. તો શા માટે તો અહીંયા કહે છે જગત પરિપ્રાંતું જગતનું પરિપાલન કરનાર ક્ષત્રિયોનું બળને વધારવા માટે, વિવસ્વાન ક્ષત્રિય છે અને એના બળને વધારવા માટે કયા પ્રકારનું બળ, કારણ કે જગતનું પરિપાલન કરી શકે એના માટે, તો કયા પ્રકારના બળની વાત કરે છે, યોગ અને વ્યાયામ કરીએ અને એક શારીરિક બળ પ્રાપ્ત થાય જે રાવણ અને સહસ્ત્રાયુજ વગેરે રાજાઓ પાસે હતું, પણ એ બળ હતું એ જગતનું પરિપાલન કરનારું હતું, રંજાડનારું હતું ને, પ્રજાને રંજાડતા હતા રાવણ, તો ખૂબ ઋષિમાનને હેરાન કર્યા. સહસ્ત્રાર્જુન પણ એવું જ હતું, એટલે પરશુરામે 21 વખતની ક્ષત્રિય કરવું પડ્યું, એટલે એવા પ્રકારનું બળ નહીં પણ આ સાત્વિક બળ આધ્યાત્મિક બળ એવું બળ કે જ્યાં રાજાને કોઈ એવી પ્રાદેશિક ઈચ્છા ન હોય જેની કોઈ ઈચ્છા ન હોય તો જ એ પ્રજાનું પાલન કરી શકે. જ્યારે મને જ કંઈ સત્તા જોતી હોય મને સંપત્તિ જોતી હોય મને કંઈક જોતું હોય તો એને મને એટલે કે રાજાને મને એટલે રાજાને રાજાને જોતું હોય તો રાજા પ્રજાનું પાલન કરી શકે નહીં. જેમ ભગવાન શ્રી રામ રામને એ પણ રાજા ને ક્ષત્રિય હતા પણ કેટલો વૈરાગ્ય હતો સાત્વિક બળ હતું અને એટલે કદાચ રાજાને છોડવું પડે તો એ છોડવા તૈયાર હતા. એના માટે એકોને રાક્ષસોને સંપૂર્ણ જગતમાંથી નિર્મૂળ કરવા માટે એ બધું જ છોડીને ગયા. ભલે આપણે કહીએ કે કઈ કઈને લીધે ગયા,
પણ એ કરી શક્યા ક્યારે કે એ પ્રકારનું આધ્યાત્મિક બળ હોય તો. અને એટલા માટે કહે છે કે જગતનું એટલે કે ભગવાન કહે છે એ ભાષ્યકાર કે મેં આ યોગ જે બીજાને ત્રીજા અધ્યાયમાં વાત કરી એ વસવાને એટલે કે સૂર્યનારાયણે કર્યો. અને એ આપણે જોઈ શકીએ છીએ કે સૂર્યનારાયણમાં એ પ્રકારનો જ્ઞાન હોવું જ જોઈએ. કારણ કે તમે જુઓ કે કોઈને એમ નથી કહેતા કે કોઈ મારી પૂજા કરે કે ન કરે, બધાને સમાનરૂપે એ પ્રકાશ એને બધું આપે છે. એટલે કે મહાકર્મયોગી, મહાન કર્મયોગી, કર્મયોગી એટલે સેવા. ભાઈ હું સેવા તો કરીશ, પણ ભાઈ આની તો સેવા નહીં કરું. કેમ? આ તો જોર છે, આ તો ખરાબ છે. બરોબર છે, જોર છે, ખરાબ છે, પણ અત્યારે એની સ્થિતિ એવી છે કે બધું બીમાર છે, એને કેટલા દિવસથી ખાધું પીધું નથી. તો મારી ફરજ છે, જો હું સેવા કરનાર હોય, કર્મયોગી હોઉં, તો મારે એની સેવા કરવી જ પડે. એવું આપણે સૂર્યનારાયણમાં જોઈ શકીએ છીએ. અને એમણે આદિત્યને કહ્યો, અને કેવો એ યોગ છે? અવ્યયમ. અવ્યય એના બે અર્થ થાય છે. એક અર્થ છે કે આ અવ્યય જેનો વ્યય ન થાય, આ યોગ છે એનો વ્યય ન થાય. એટલે કે આ વેદ પરમાત્મા દ્વારા કહેવામાં આવે છે, આ વેદમાં કહેવામાં આવે છે, અને વેદને નિત્ય કહેવામાં છે. વેદને પણ પ્રવાહ નિત્યત્વ એવું કહેવામાં આવે છે. વેદનો ક્યારેય નાશ થતો નથી, અને આ વેદમાં રહેલું જ્ઞાન હોવાથી એને અવ્યય એવો અર્થ થયો. એટલે એક અર્થ છે વેદનું જ્ઞાન. બીજો અર્થ છે એના ફળની દ્રષ્ટિએ. એટલે કહ્યું છે અવ્યય ફલત્વા. આનું ફળ કેવું છે? અવ્યય. કારણ કે કર્મ કરીએ, કોઈ પણ કર્મ કરીએ, એનું ફળ મળે, પણ એ લાંબો સમય ટકતું નથી. મેં પુણ્ય કર્મ કર્યા અને હું સ્વર્ગમાં પણ છું. વ્યક્તિ પુણ્ય કર્મ કરીએ સ્વર્ગમાં જાય, પણ ક્ષીણે પુણ્ય મધ્ય લોક વિશંતિ. એટલે એનું ફળ કેવું છે? અવ્યય નથી. પણ આ જ્ઞાનનું ફળ કેવું છે? અવ્યય. એટલે કે જ્ઞાનનું ફળ કેવું છે? સમ્યક દર્શન નિષ્ઠા લક્ષણસ્ય મોક્ષાખ્ય. આ અવ્યય એટલા માટે છે કે સમ્યક દર્શન મારું પોતાનું જેવું સ્વરૂપ છે, એટલે કે હું પૂર્ણ છું, હું મુક્ત જ છું. મારે મુક્ત થવાનું નથી, મોક્ષ પ્રાપ્ત કરવાનો પણ નથી, એવું જે જ્ઞાન છે. એટલા માટે એનું ફળ જ્ઞાન મળે એટલે ફળ કે જુદું નથી, કારણ કે હું છું જ. પણ એટલા માટે અહીંયા કરી ફળની દ્રષ્ટિએ પણ એ અવ્યય છે. એટલે એક તો વેદમાં કેવું છે માટે અવ્યય છે, એ નિત્ય છે માટે, અને એનું જે વિષય છે કે જેનાથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે ફળ, એ પણ અવ્યય છે. અવ્યય યોગ મેં પહેલાં વ્યવસ્થાને કહ્યો. અને પછી અહીંયા પછી શંકરાચાર્ય કહે છે કે આ યોગ કહેવાના લીધે શું થશે કે ક્ષત્રિયો બ્રાહ્મણ વગેરેનું પરિરક્ષણ કરી શકે. જે બ્રાહ્મણનું રક્ષણ કરે, પછી બીજી બધી જ્ઞાતિ આવી ગઈ. ક્ષત્રિય છે એ જગતના બધા લોકોનું રક્ષણ કરે છે, અને બ્રાહ્મણ શું કરે છે? જ્ઞાનનું રક્ષણ કરે છે, ધર્મનું રક્ષણ કરે છે. એટલે બ્રાહ્મણ એ કહેવાય કે જે ધર્મને પ્રયત્ન હોય, જે કહેવાય ને આશ્રમ ચલાવતો હોય, એટલે કે બધાને બ્રહ્મચારીઓને આપણા વેદનું જ્ઞાન આપતો હોય, એટલે એનું રક્ષણ કરવું હોય. એટલે બ્રહ્મ ક્ષત્રે પરિપાલિતે જગત પરિપાલિતું અલમ. જો ક્ષત્રિયો ને આ જ્ઞાન આપવામાં આવે તો એનું શાત્વિક બળ મળે, અને એને લીધે બ્રાહ્મણનું રક્ષણ કરે, અને બ્રાહ્મણ અને ક્ષત્રિય રક્ષણ થાય તો જગતનું રક્ષણ થઈ ગયું. એટલે બ્રાહ્મણ છે એને પૈસાની ચિંતા ન કરવાની હોય, એને તો ગુરુકુળમાં રહીને બધાને આ જ્ઞાન આપવાનું હોય. એટલે રાજાનું પેલા એ કર્તવ્ય હતું કે બ્રાહ્મણ ત્યાં ગુરુકુળ ચલાવી રહ્યા હોય, ઋષિઓ હોય, એનું બધાનું ધ્યાન એ રાખતા હતા. હમણાં જ થોડા દિવસ પહેલાં પેપરમાં વાંચ્યું, કોઈ જૈન મુનિ હતા અને એનો ફોટો પણ હતો, અને એમણે કહ્યું કે હવેથી આ કોરોના કાળમાં, એટલે હવેથી કોઈ પણ જે સાધુ છે, જૈન સાધ્વી કે સાધુ, એ ગોચરી કરવા નહીં જાય. કારણ કે એનો ધર્મ આપણા સમાજની ધરોહર છે,
આ લોકો તો સમાજની ધરોહર છે, એટલે એનું ધ્યાન રાખવું એ તમારે બધાનું કર્તવ્ય છે. જૈન સંસ્થા છે, જૈનનું જે એ લોકો તમે એની ગોચરી માટે વ્યવસ્થા કરો. અને હકીકત છે ને કે અમારા બધા સ્વામીજી કહેતા કે હવે રાજા રહ્યા નથી, તો સમાજના દરેક વ્યક્તિનું આ કર્તવ્ય છે કે આ જ્ઞાનનું રક્ષણ કરવું, એનું એ જ્ઞાન આપનારનું પણ ધ્યાન આપવું એ આપણી ફરજ છે. અને એટલા માટે અહીંયા તો વાત કરે છે કે પહેલા એક ક્ષત્રિયને આપ્યું જે તેનું બળ વધે, એટલે કે સાત્વિક બળ મળે વધે, અને એના લીધે એ બ્રાહ્મણનું અને પ્રજાનું રક્ષણ કરી શકે. કારણ કે જ્યારે ન મેળવવાનું હોય ત્યારે જ સાચા રક્ષણ કરી શકે, પણ મારે જ કંઈક મેળવવાનું હોય તો જેમ કે આપણે કહીએ છીએ બાળ ચીપડા કરે એવું થાય ને, જો મારે જ કંઈક મેળવવાનું, જે રક્ષણ કરનારું હોય એ જ ભક્ષણ કરી શકે, પણ એ ન ક્યારે બને જ્યારે એની પાસે આધ્યાત્મિક બળ હોય ત્યારે. અને ભગવાન કહે છે એ વિવસ્વાનને આપ્યો. પછી આગળ શું થયું તો વિવસ્વાન મનવે પ્રાહ મનોરીક્ષા કવે અબ્રવી, એટલે અપ્રવી છે એટલે ધબકાર છે. એ શું કહે છે કે પછી વિવસ્વાને પોતાના પુત્રને સ્વપુત્રાય પોતાના પુત્ર મનુને આપ્યું, જેનો આપણે વંશજ માનવ એ મનુને આપ્યું, અને મનુએ પણ પોતાના પુત્ર ઈશ્વાકુને આપ્યું. ઈશ્વાકુ જે સૂર્યવંશના પ્રવર્તક હતા પહેલા, એમણે આ પ્રકારે જ્ઞાન આપેલા. જ્ઞાન એ સામાન્ય નથી અર્જુન, હું તને આપું છું ને એ તો મહાન છે. આ સર્વ સૃષ્ટિના પ્રારંભમાંથી આ જ્ઞાન પરંપરા ચાલી રહી છે. બીજા શ્લોકમાં પણ એની આગળ સ્તુતિ કરતા ભગવાન કહે છે. બીજો શ્લોક એવમ પરંપરા પ્રાપ્તમ, એવમ પરંપરા પ્રાપ્તમ, ઇમમ રાજર્ષયો વિદુઃ, ઇમમ રાજર્ષયો વિદુઃ, સકાલીને સ્તુતિ કરતા ભગવાન બીજા શ્લોકમાં કહે છે કે એવમ પરંપરા પ્રાપ્તમ. એવમ એટલે આ રીતે, આ રીતે એટલે ક્ષત્રિય પરંપરા પ્રાપ્તમ. આ ક્ષત્રિયો પાસે પેલા જ્ઞાન હતું. બૃહદારણ્યક ઉપનિષદમાં આવે છે કે ત્યાં અજાશત્રુ પાસે બ્રાહ્મણ જ્ઞાન લેવા જાય છે, પણ તમે જુઓ કે એ જ્ઞાન ક્ષત્રિય પાસે હતું, એની પાસેથી બ્રાહ્મણ લેતા હતા. એટલે ટૂંકમાં આ જ્ઞાન દરેક કુટુંબના સભ્ય પાસે હતું. પણ તમે જુઓ કે અત્યારે શું સ્થિતિ છે કે આપણે એ જ્ઞાન આપણી પાસે નથી, એટલે કોઈ કોઈક સંત આવીને આપણે જ્ઞાન આપે. મારે પણ એ જિજ્ઞાસા હતી કે મને ગીતાનું જ્ઞાન ખબર નથી. આપણા વડીલો આજની તારીખમાં પણ ગીતા વાંચી જાય, ઘણી વખત તો સંસ્કૃતના શ્લોક પણ ના વાંચે, ગીતા વાંચે અર્થ વાંચીએ, પણ એવું વાંચે ખરા, પણ એનો ખરેખર અર્થ શું થાય એ અત્યારે તો નથી જ. પણ ત્યાંની વાત કરે છે કે આ રીતે પરંપરા પ્રાપ્તમ, ભારતીય પરંપરાથી પ્રાપ્ત થયેલું ઇમમ રાજસયો વિદુ. બહુ મહત્વની વાત કહે છે ભગવાન કે આ રીતે પરંપરાથી પ્રાપ્ત થયેલું આ ઇમમ, પાછળ ઇમમ એટલે આ આજાયો જે જ્ઞાન જ્ઞાન નિષ્ઠા લક્ષણ જે યોગ છે એ રાજસયો વિદુ, એ રાજસ્યો જાણતા. એટલે રાજસ્ય એટલે કે જે રાજા પણ હતા અને ઋષિ પણ હતા. રાજા એટલે કે જેમાં ઐશ્વર્ય હતું, શાસન કરવાની શક્તિ હતી, અને સાથે સાથે ઋષિ હતા. ઋષિ એટલે શું તો કે છે સૂક્ષ્મ અર્થ જાણવાની શક્તિ, સૂક્ષ્મ વસ્તુને જોવાની શક્તિ. એ કારણ કે આ જ્ઞાન તો કેવું છે, અતિન્દ્રિય છે, ઇન્દ્રિયોથી જાણી શકાયું જ નથી. એટલા માટે આ પ્રકારની પણ એક લાયકાત જોઈએ, અને એ છે ઋષિ એટલે કે જે સૂક્ષ્મ અર્થને જાણી શકતા. એટલે રાજા પણ હતા
અને ઋષિ ભણતા હતા તો રાજર્ષિ હતા, જે વિશ્વામિત્ર રાજર્ષિ હતા અને પછી એ જ્ઞાન પ્રાપ્ત કરીને બ્રહ્મર્ષિ બન્યા. પછી આ કેટલી કેટલી બધી વસ્તુમાંથી બ્રહ્મર્ષિ બનતા વાત લાગી. વિશ્વામિત્રને બ્રહ્મર્ષિ બનતું કારણ કે જોયું કે દિગ બલમ ક્ષત્રિય બલમ, ત્યારે વિશ્વામિત્ર વશિષ્ઠ શ્રી પાસે જાય છે અને પોતાનું કોઈ ક્ષત્રિય પણ કામ ન લાગ્યું પણ બ્રહ્મપણ જ કામ લાગ્યું. વશિષ્ઠ મને કહ્યું ત્યારે એ બ્રહ્મર્ષિ બનવા માનતા હતા, એટલે કે રાજર્ષિ અને પછી બ્રહ્મર્ષિ પણ બનવું જરૂરી. અને એના માટે આપણે ખબર છીએ કે વિશ્વામિત્રને ઘણી બધી કેટલી બધી તપસ્યા કરી, વખત ક્રોધ થઈ ગયો, તપનું બળ ક્રોધમાં જતો રહ્યો, પછી કામમાં મેનકામાં ફસાઈ ગયા અને છેવટે એ બ્રહ્મર્ષિ બની શક્યા. એટલે કે ઋષિ હોવું, સૂક્ષ્મ અર્થને જાણવું એ પણ એની આવશ્યકતા છે. એટલે જે આ રીતે આ જ્ઞાન જે પરંપરાથી વિવસ્વાને મનને આપ્યો, મનુએ ઈશ્વાકુમાં ઈશ્વાકુને આપ્યો અને આમ રીતે પરંપરાથી આ જ્ઞાન ચાલતું આવતું હતું અને બધા જ કેવા હતા, રાજર્ષિ હતા. પણ પછી શું થયું, એટલે આ લોટ પહેલો શ્લોક અને બીજા શ્લોકની પહેલી ચરણ પહેલી લીટી એમાં સ્તુતિ કરી અને હવે કે છે ભગવાન સકાલે ન ઇહ મતા યોગ નષ્ટ પરંતપઃ. પણ સ એટલે તે, આજે યોગની મેં વાત કરી, કાલે ન એટલે સમય જવાથી, ઇહ એટલે અહીંયા, મહતા મહતા કાલે ન એટલે તરતેતર જ નથી વાત, કેટલા પરંપરાથી ચાલતો પણ લાંબા સમય પછી આ યોગ નષ્ટ એટલે નષ્ટ નથી થયો, નષ્ટ એટલે નાશ નથી થયો, પણ આ જે સંપ્રદાય છે, આ પરંપરા છે એ નષ્ટ પ્રાય થઈ ગઈ. કેમ થઈ? તો કે બાપ પરાંત અંતે અત્યાર સુધી મેં સ્વયંના પ્રારંભ એટલે સદ્યુગમાં આ જ્ઞાન મેં વિવસ્વાને કહ્યું એ બાપ પરનો અંત આવતા પુણ્યકર્મ કરો, તમે એના સાંભળો છો ને, એનું પણ એક પુણ્ય છે, એ સમજાય એનું પુણ્ય જરૂર છે. એટલે એના લીધે સંપત્તિ મળે, ભોગ મળે, અને ભોગ તો આપણે મળ્યા જ છે, પણ એ વખતે જો જીતેન્દ્રિય ન હોઈએ, દુર્બળ હોઈએ તો શું થાય, અનધિકારી. કે જે રાજાઓ હતા એ દુર્બળ બની ગયા, જીતેન્દ્રિય ન રહ્યા, ભોગ વિલાસમાં અટવાઈ ગયા. અને એટલા માટે જે અનધિકારી જે કામ ક્રોધ લોભથી અટવાયેલા હતા, તમે જુઓ દશરથ રાજાને પણ એવું થયું. દશરથ રાજા તો સામાન્ય નહોતા, પણ એમને રાક્ષસો એવું કહેવાય છે કે અયોધ્યામાં પણ આવી ગયા હતા, ત્યાં પણ રંજાણ કરતા હતા, પણ ના મારા સૈનિકો કરશે, મારા સૈનિકો કરશે. પણ રામ કંઈ કંઈ કહે છે કે રામ સક્ષમ છે, ભલે બાળક છે પણ એનામાં બહુ જ દૈવી સંપત્તિ છે. પણ એ કે ના, મારો દીકરો નાનો છે, એટલે વિશ્વામિત્ર સાથે પણ એ જવા દેતા નથી. કેમ? કારણ કે આશક્તિ, એટલે આવું કામ ક્રોધ આશક્તિ, એના લીધે એ દુર્બળ બની ગયો અને જાણે કે નષ્ટ કાર્ય થઈ ગયો, સાવ નાશ કાર્ય નથી થયો. અને ભગવાને ફરી એને પુનર્જીવિત કર્યો અને એટલા માટે કહે છે કે હે પરમ સકાલે નહી મહતા યોગો નષ્ટ પરંતપ. હે પરંતપ, તું તો કોણ છો? તું પરંતપ છે, એટલે કે કામ ક્રોધ રૂપી શત્રુગણને તારા શૌર્યથી, તું બળથી, વિવેકથી, તપથી એને નાશ કરનાર છે, શત્રુને તાપ આપનાર એવા. હે પરંતપ, આ લાંબા સમયથી લાંબા સમય પછી એ આયો આવા દુર્બળ અજિતેન્દ્રિય કામ ક્રોધથી યુક્ત લોકો પાસે જવાથી એ નષ્ટ પ્રયાસ થઈ ગયો. અત્યારે જ્ઞાન સૌ ક્યાં પડ્યું હશે, પણ એ કોઈ પાસે હતું નહીં. એટલા માટે અર્જુન મેં તને આ જ્ઞાન આપ્યું છે, અને તું એ ન સમજતો અર્જુન કે આ જ્ઞાન કોઈ સામાન્ય છે. અને આ બધા દ્વારા આપણને પણ ભગવાન કહે છે, કારણ કે આપણે ગીતા માટે અત્યારે એટલો પ્રેમ રહ્યો જ નથી. શોર્ટકટ કંઈક હોય તો કહી દો, પણ
गीता तो गीता जे बात करे छे, भगवान जे बात करे छे, कि सामान्य बात नथी। आ जे योग नी बात करे छे, आ ज्ञान नी बात करे छे, कोई सामान्य नथी। के बतावा माटे भगवान हवे आगळ के छे कि अर्जुन मे तने केम कह्यो, केम बीजाने न कह्यो, दुर्योधनने केम न कह्यो, पण मे तने ज केम कह्यो, એ બતાવતા ત્રીજા શ્લોકમાં ભગવાન આગળ કહે છે। ત્રીજો શ્લોક, સ એવાયમ મયાતીત્ય, સ એવાયમ મયાતીત્ય, યોગ પ્રોક્ત પુરાતન, યોગ પ્રોક્ત પુરાતન, ભગવાન હવે કહે છે સહ તે એવ અયમ, સહ એવ અયમ એટલે કે જે યોગ મેં વિવસ્વાને કીધો હતો એ જ, સહ તે એવ અયમ આ અત્યારે મયા તે અત્યયોગ પ્રોક્ત, અત્યારે કુરુક્ષેત્રમાં મેં તને જેની વાત કરી જ્ઞાનની, જેમાં જ્ઞાન એ મુખ્ય છે અને સાધનરૂપ જે કર્મયોગ છે તે મેં તને અત્યારે કહ્યો, પણ એ યોગ કેવો છે, પુરાતન, હા પુરાતન છે, એટલે કે અનાદિ ગુરુ પરંપરા આગત યોગ, અદ્ય સંપ્રદાય વિચ્છેદ કાલે, આ ગુરુ પરંપરાથી આવતો અનાદિ યોગ છે, એ સંપ્રદાયનો વિચ્છેદ સમય આવી રહ્યો છે, ત્યારે હું તને આ જ્ઞાન આપી રહ્યો છું, એટલે કે પુરાતન છે। અને સામાન્ય રીતે તમે એમને કહો છો દુર્યોધને ના કર્યો, બીજા કોઈને ના કર્યો, અને શા માટે તમે અર્જુનને પસંદ કર્યા, તો કે ભક્તો સી સખા જ ઈટી મે, બે કારણ છે, એક તો મારો ભક્ત છે, ભક્ત એટલે કે જેને ભગવાન શરણાગત છે, કે હમણાં જ વાત કરી એ પ્રમાણે અર્જુને બીજા અધ્યાયમાં કહ્યું કે શિષ્ય સ્તેહમ સાધિમમ તમ પ્રમાણ, હું તમારા શરણે આવું છું, ભક્ત એટલે કોણ, જે શરણાગત છે, જે ભગવાનને શરણે છે, અને શરણે ક્યારે જઈ શકાય, કોઈનું શરણ આપણે ક્યારે સ્વીકારી શકીએ, જેને શ્રદ્ધા હોય તો, કારણ કે 18મા અધ્યાયમાં કહે છે ભગવાન કે આજ્ઞા જેને શ્રદ્ધા ન હોય, જેને ભક્ત ન હોય, એને નહીં આપવું જોઈએ, અને એટલા માટે કે તું ભક્ત છે માટે તને શ્રદ્ધા પણ છે, એટલે હું તને જે કહેવાનું છું, જે મેં તને કહ્યું છે એ તને સ્વીકારે છે, અને સાથે સાથે તું મારો છે, કે સખા છે, તું મારો મિત્ર છે, આપણે કહીએ સમાન ખ્યાત, બંને સાથે જ જન્મેલા છે, લગભગ તું મારો સખા છે, જ્યાં સ્નિગ્ધતા છે, જ્યાં મિત્રતા છે, અને એટલા માટે તારા બંને હોવાના લીધે, બંને પ્રકારના લક્ષણ હોવાના લીધે મેં તને આ વાત કરી, પણ એ કેવી છે, ભક્તોસી મે સખા જ ઈતી રહસ્યમ હી એતદ ઉત્તમમ, એટલા માટે કહે છે કે બીજા કોઈને નથી કહ્યું, કારણ કે એક તો સખા ને ભક્તો તો છે, પણ આ સામાન્ય વસ્તુ નથી, આ કેવું છે, રહસ્યમ ઉત્તમમ રહસ્યમ, હી યસ્માત, કારણ કે એતદ આ ઉત્તમમ રહસ્યમ, આ કેવું છે, ઉત્તમ રહસ્ય છે, એટલે કે ગોપનીય છે, બધાને એ કહેવાનું નથી, અતિ ગોપનીય છે, પણ છતાં કારણ કે આપણે જો અતિ ગોપનીય હોય કે કિંમતી વસ્તુ હોય બધાને નથી કહેતા, આપણે લાગે કે ના આ વ્યક્તિને કહેવાથી એને ફાયદો થવાનો છે, અને બીજાને કોઈને નહીં કહે, કારણ કે બીજા જ્યારે શ્રદ્ધા નથી એને આ વાત કરવાથી શું ફાયદો થાય, એટલે અતિ ગોપનીય છે, અતિ રહસ્ય છે, કારણ કે પછી અતિ ગોપનીય કેમ છે એ પણ આપણે જોઈશું, પણ અત્યારે ભગવાન કહે છે જોઈએ તો કહે છે કે આ ઉત્તમ ઉત્તમ રહસ્ય એટલે અતિ ગોપનીય છે, માટે મેં આ જ્ઞાન જે હવે વિચ્છેદ પરમ સંપ્રદાયની પરંપરા વિચ્છેદ પામી રહી છે, ત્યારે તું મારા માટે યોગ્ય છે, અધિકારી છે, સખા પણ છે અને ભક્ત છે, માટે મેં તને આ પુરાતન યોગ અત્યારે
કુરુક્ષેત્રના મેદાનમાં કર્યો છે, એટલે અર્જુન અત્યારે જે યોગ કર્યો છો એ સામાન્ય નથી. આ બધા પાછળનો ભગવાનનો એક જ કહેવાનો અર્થ છે. એ તો જ્ઞાન તો પૂરું થઈ ગયું છે, પણ આ જ્ઞાન કોઈ સામાન્ય નથી. તો સામાન્ય માનીને છોડી નું દેતો, આપણે તો અત્યારે એવું જ માને છે ગીતા એટલે શું, એને ગીતા ના થાય, ગીતા એટલે શું, એટલે હસવું આવે અને દુઃખ પણ થાય. એવું મેં ક્યાંક સાંભળ્યું હતું કે જોક્સ બી કરતો, ગીતા એટલે શું, ના તો ગીતા એટલે ખબર છે તો મારા પાડોસ મારે છે એને, કારણ કે આપણે એ ગીતા જે શું છે એના શ્લોકને ઉચ્ચારથી શીખવા માટે આપણને અત્યારે સમય નથી. અને એટલા માટે ભગવાન ચોથા અધ્યાયમાં આની પ્રશંસા કરે છે. પણ જ્યારે પ્રશંસા થઈ રહી છે ત્યારે અર્જુનને એક શંકા ઉત્પન્ન થાય છે. જોકે શંકરાચાર્ય મહારાજ કહે છે કે ખરેખર અર્જુનને આ શંકા ન થાય, પણ સામાન્ય વ્યક્તિને આ શંકા થઈ શકે. કારણ કે ભગવાન કહે છે કે આમ સૃષ્ટિના પ્રારંભમાં મેં વિવસ્વાનને કહ્યો અને એ જ યોગ આજે અત્યારે હું તને કહી રહ્યો છું, ત્યારે એ શંકા ઉત્પન્ન થાય છે અને એનું નિવારણ પણ ભગવાન કરશે. એ આપણે આવતીકાલે એ શંકા અને નિવારણની વાતો કરીશું. અહીંયા આપણે અટકીએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં પાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદી ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને. વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.